દહેગામ તાલુકાના બાયડ રોડ ઉપર દહેગામ અને રખિયાલ પોલીસે એક મારુતિ કારને શંકાના આધારે રોકવા જતા કારનો ચાલક પોલીસ જોઈને કાર પાછી વાળી લઈને ભાગવા જતા પોલીસે તેનો પીછો કરતા કાર પલટી ખાઈ જતા એક વ્યક્તિનું અકસ્માતમાં મોત થવા પામ્યું હતું. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ બાયડ રોડ ઉપર પાલૈયા પાસે આવેલ ત્રણ રસ્તા ઉપર પોલીસ વાહન ચેકિંગમાં હતી તેવા સમયે એક સ્કોર્પિયો ગાડી દૂરથી આવતા કાર ચાલકને લાગ્યું કે ત્રણ રસ્તા ઉપર પોલીસ ઊભી છે, તેથી દૂરથી જ પોલીસને જોઈને મારુતિ કાર પાછી વરાવી લેતા પોલીસને વેમ જતા આ ગાડીનો પીછો કરતા ધાણિયોલ ગામ તરફ જતા રસ્તામાં જ મારુતિ ચાલકે અચાનક બીકમાને બીકમાં સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ ગાડી અચાનક પલટી ખાઈ જતા મારુતિ ગાડીના ફૂરચે ફૂરચા બોલાઈ જવા પામ્યા હતા અને ગાડીમાં બેઠેલા બે વ્યક્તિમાંથી એક ઈસમનું મોત થવા પામ્યું હતું અને પોલીસ ઘટનાસ્થળે આવીને જોતા આ ગાડીમાં ઇંગ્લિશ દારૂ ભરેલો હતો અને તેમાં બે વ્યક્તિ હતા, તેમાંથી એક વ્યક્તિનું મોત થવા પામ્યું હતું અને મૃત્યુ પામનાર ઈસમ 12 મેના થાપણ ગામનો મંજુસિંહ સોલંકી હોવાની માહિતી પોલીસને સાંભળી છે અને બીજો ઈસમ સરેરા ગામનો સોમાભાઈ મીણા હતો. આ બંને ઈસમો ઉદેપુરના રહીશ હતા અને પોલીસ આ ગાડીની તપાસ કરતા તેમાંથી 220 નંગ બિયરના ટીન મળી આવ્યા. તેની કિંમત મુદ્દામાલ સાથે 1,26,400 નંગ મુદ્દામાલ પોલીસે પકડી પાડ્યો છે અને પોલીસે કારમાં દબાયેલા એક ઈસમને કેનની મદદથી બહાર કાઢી ઈજાગ્રસ્તને 108 દ્વારા ગાંધીનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો છે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દેગામ.